રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર એટલે વાણીનાથ ધામ, અને અહીંયા આવતા જાણે કે અલૌકિક અનુભૂતિ થશે તેવો ચોક્કસથી દરેકને અહેસાસ થશે. અત્યારે હું મંદિરમાં છું ને, જે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, વાણીનાથ મહાદેવ બિરાજમાન થવાના છે, તે સ્થળ ઉપર આપ જોઈ રહ્યા છો કે સૌથી પહેલાં તો અહીં અલૌકિક દ્રશ્ય ઊભું થશે. તાંબાના પત્રો ઉપર જે કોતરણી કરવામાં આવી છે તેમાં 12 જ્યોતિર્લિંગ છે તે અહીં દૃશ્યમાન થશે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો 12 જ્યોતિર્લિંગ છે તે અહીં જોવા મળી રહ્યા છે, અને દરેક જ્યોતિર્લિંગનું જે અલગ મહત્ત્વ છે તે ક્યાંક ને ક્યાંક અહીં સાબિત થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે 12 જ્યોતિર્લિંગ સાથે અહીં જ્યારે કોઈ પણ વ્યક્તિ છે તેઓ દૂરથી જો દર્શન કરશે તો જાણે 12 જ્યોતિર્લિંગ અહીં હોય તેવો તમને અહેસાસ પણ થશે. આ તાંબાનું જે વર્ક કરવામાં આવ્યું છે, જેમાં કોતરણી કરવામાં આવી છે, તે પણ વિશેષ પ્રકારે છે, જ્યાં મહાદેવ બિરાજમાન થવાના છે. વાણીનાથ મહાદેવ અહીં બિરાજમાન થશે તે જગ્યા ઉપર આજે ખાસ કરીને અહીં જે સ્થાપન છે તે સ્થાપન માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, અને મંદિરથી મંદિરમાં જે પ્રકારની તમામ વ્યવસ્થા છે તે વ્યવસ્થાની રૂપરેખા છે તે આવતીકાલે ખાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળશે, અને સાથે જે અલૌકિક અનુભવ દરેક વ્યક્તિને થશે. કેમેરાપર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાણ, News18 નેટવર્ક, તરફ ગામ, મહેસાણા. રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર એટલે વાણીનાથ ધામ, અને અહીં આવતા જ જાણે કે અલૌકિક અનુભૂતિ થશે તેવો ચોક્કસથી દરેકને અહેસાસ થશે. અત્યારે હું મંદિરમાં છું ને, જે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, વાણીનાથ મહાદેવ બિરાજમાન થવાના છે, તે સ્થળ ઉપર આપ જોઈ રહ્યા છો કે સૌથી પહેલાં તો અહીં અલૌકિક દ્રશ્ય ઊભું થશે. તાંબાના પત્રો ઉપર જે કોતરણી કરવામાં આવી છે તેમાં 12 જ્યોતિર્લિંગ છે તે અહીં દૃશ્યમાન થશે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો 12 જ્યોતિર્લિંગ છે તે અહીં જોવા મળી રહ્યા છે, અને દરેક જ્યોતિર્લિંગનું જે અલગ મહત્ત્વ છે તે ક્યાંક ને ક્યાંક અહીં સાબિત થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે 12 જ્યોતિર્લિંગ સાથે અહીં જ્યારે કોઈ પણ વ્યક્તિ છે તેઓ દૂરથી જો દર્શન કરશે તો જાણે 12 જ્યોતિર્લિંગ અહીં હોય તેવો તમને અહેસાસ પણ થશે. આ તાંબાનું જે વર્ક કરવામાં આવ્યું છે, જેમાં કોતરણી કરવામાં આવી છે, તે પણ વિશેષ પ્રકારે છે, જ્યાં મહાદેવ બિરાજમાન થવાના છે. વાણીનાથ મહાદેવ અહીં બિરાજમાન થશે તે જગ્યા ઉપર આજે ખાસ કરીને અહીં જે સ્થાપન છે તે સ્થાપન માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, અને મંદિરથી મંદિરમાં જે પ્રકારની તમામ વ્યવસ્થા છે તે વ્યવસ્થાની રૂપરેખા છે તે આવતીકાલે ખાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળશે, અને સાથે જે અલૌકિક અનુભવ દરેક વ્યક્તિને થશે. કેમેરાપર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાણ, News18 નેટવર્ક, તરફ ગામ, મહેસાણા.